યુવાનીએ ભરપૂર ઉર્જાનો સમય હોય છે જો યુવાન વયે આપણે થોડી વધુ સ્પષ્ટતા અને સંતુલન ધરાવતા હોત તો કેટલીય વસ્તુઓ કેટલીક વસ્તુઓ થઈ હોત અને કેટલીય વસ્તુઓ ન થઈ હોત મને સતત એવું સાંભળવા મળે છે કે સદગુરુ જો 25 વર્ષની વય તમને મળ્યો હોત તો આથી અમે વિચાર્યું કે અમે યુવાનો સાથે જોડાઈ અને જોઈએ કે અમે તેમને સત્યની કેટલી નિકટ લાવી શકીએ છીએ આ ગોસેપ અથવા ગપશપ જેવું છે પ્રાચીન કાળથી જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ બાબત વિશે સત્ય જાણવા ઈચ્છતી હતી ત્યારે તેઓ હંમેશા ગોસેપ પર વિશ્વાસ કરતા હતા તમે છાપામાંના સમાચાર પર વિશ્વાસ નથી કરતા તમે અન્ય વ્યક્તિઓને પૂછો છો કોઈ વ્યક્તિ કશું કહે તે જ સત્ય બની જાય છે આમ ગોસિપ હંમેશા સત્યનું વાહક બન્યું છે ગોસ્પેલ નહીં કેમ કે તે બહુ ગંભીર હોય છે આમ ગોસિપ ભરોસા પાત્ર રહી છે તેને વધારી ચઢાવીને અતિશયોક્તિથી કહેવામાં આવે છે લોકો શીખી જાય છે કે કેવી રીતે ગોસિપ સાંભળીને તેને ફિલ્ટર કરી તેમાંથી સત્ય બહાર કઢાય બરાબર ને પણ હવે સોશિયલ મીડિયાના કારણે ગોસિપે તો વૈશ્વિક સ્વરૂપ ધારણ કર્યું છે હવે તે સ્થાનિક ગોસિપ રહી નથી આથી મેં વિચાર્યું કે તેને જુદા સ્તર પર લઈ જઈએ જ્યારે તમે દિવ્યદર્શી સાથે ગોસિપ કરો છો ત્યારે તમારી ગોસિપ બ્રહ્માંડમાં પહોંચી જાય છે આપણે એવી વાતો નહીં કરીએ કે આ આમ છે તે તેમ છે કેમ કે લોકો એવું રમુજી મંતવ્ય ધરાવે છે કે સત્ય એટલે સંપૂર્ણતા અમે આ માન્યતા રદ કરવા માગીએ છીએ સત્ય સંપૂર્ણ નથી હોતું સત્ય ના ઘણા રૂપો હોય છે પ્રશ્ન એ છે કે તમારા સત્યનો સ્ત્રોત કયો છે કેવી રીતે તમે તેનો અનુભવ કરશો શું તમે સૂર્યાસ્ત જોતા તેનો અનુભવ કરશો શું તમે પૂનમનો ચંદ્ર જોતા એનો અનુભવ કરશો શું તમે એને પ્રેમથી અનુભવ કરશો શું તમે એને કરુણાથી કે સેવા સાથે અનુભવ કરશો કે પછી આ જીવન તમારા સત્યનો પાયો બનશે જો તમે સૂર્ય સૂર્યાસ્ત કે પૂનમ પર આધાર રાખો છો તો આમાંથી એક દિવસમાં ફક્ત એક જ વાર થાય છે જ્યારે બીજી ઘટના મહિનામાં ફક્ત એક જ વાર બને છે આ જીવન જે તમે છો જો તમારું જીવન પણ આ સત્યનો આધાર છે હવે તે તમારા જીવનની દરેક ક્ષણે તમારી સાથે હોઈ શકે છે આ જ સંદર્ભમાં આપણે આ યુથ અને ટ્રુથને સામે લાવીશું